આ દ્રશ્ય છે પંજાબના, જ્યાં વિજયાદશમીએ રાવણ દહન વખતે રાવણના પૂતળાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવીને તેને આગના હવાલે કરી દેવામાં આવ્યા હતા। ત્યારે હવે પંજાબમાં વિજયાદશમીના અવસરે રાવણના પૂતળામાં પીએમ નરેન્દ્ર મોદીના માસ્ક સળગાવવા પર રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે। નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। કોરોના કાળમાં દેશભરમાં વિજયાદશમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જ્યારે અનેક જગ્યાએ રાવણના પુતળાનું દહન કરાયું, ત્યારે પંજાબથી કંઈક અલગ જ દ્રશ્ય સામે આવ્યા। જી હા, પંજાબમાં નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ઘણા દિવસોથી પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે અહીં ખેડૂતો કૃષિ કાયદાને લઈ સરકારથી એટલા નારાજ છે કે તેઓએ તેનો વિરોધ દર્શાવતા વિજયાદશમીએ રાવણ દહન સમયે રાવણના પુતળાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અનેક ઉદ્યોગકારો જેમ કે ગૌતમ અદાણી અને અંબાણીની તસવીરો લગાવીને રાવણ દહન કર્યું હતું, જેના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। તમને જણાવી દે કે પંજાબમાં વિજયાદશમીના અવસરે રાવણના પૂતળામાં પીએમ નરેન્દ્ર મોદીના માસ્ક સળગાવવા પર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરી લખ્યું કે પંજાબમાં આ ડ્રામા રાહુલ ગાંધીના ઈશારે થયો છે। આ ઘટના શરમજનક તો છે, પરંતુ અનપેક્ષિત નથી। નહેરુ ગાંધી પરિવારે ક્યારે પણ વડાપ્રધાન પદનો આદર કર્યો નથી। 2004 થી 2014 ની વચ્ચે પણ આવું જ જોવા મળ્યું હતું, જ્યારે યુપીએના શાસનકાળમાં પીએમ પદને સંસ્થાગત રીતે નબળું પાડી દેવામાં આવ્યું હતું। જી હા, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ અન્ય એક ટ્વીટ કરી લખ્યું કે એક પરિવાર એક એવી વ્યક્તિ પ્રત્યે નફરત ફેલાવે છે જે ગરીબીમાં જન્મ્યા છે અને વડાપ્રધાન બની ઇતિહાસ રચ્યો છે, અને એટલે જ ઐતિહાસિક ભારતના લોકોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રેમ છે। જેટલું કોંગ્રેસ જુઠ્ઠું બોલે છે એટલી જ તેમની નફરત વધે છે, એટલા જ પ્રમાણમાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે। તો બીજી તરફ રાહુલ ગાંધીએ આ ઘટના પર કહ્યું છે કે સમગ્ર પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા સળગાવવામાં આવ્યા છે। આ દુઃખદ છે કે પંજાબમાં વડાપ્રધાન પ્રત્યે લોકોમાં ગુસ્સો આ સ્તર સુધી પહોંચી ગયો છે। વડાપ્રધાન મોદીને આ લોકો સાથે વાત કરવી જોઈએ। જી હા, આ ઘટનાને લઈ હવે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે। વિચારને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।